નમસ્કાર બાળ મિત્રો એજ્યુકેશન એકેડેમિકમાં આપ સૌનું સ્વાગત છે આગળ જોઈ ગયા તેમ સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્વભાવ વિશે આપણે જોઈ ગયા તેમનો જે સ્વભાવ છે એ સ્વભાવ નારિયેળ જેવો છે એ અંદરથી એકદમ કોમળ અને ઉપરથી એકદમ કઠણ તો અહીં મહાદેવભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે એક સંવાદ થાય છે અહીં સરદાર વલ્લભભાઈ અહીં અ કહે છે કે તમને કેવી રીતે રાખે છે તો કહે છે કે ચોર લૂંટારાની જેમ રાખે છે સુવાને માટે શું છે એક કાળો કામડો છે એની ઉપર આળોટી છે ખોરાકનું કેમ છે તો ખોરાકનો તો જો તો શું પૂછું જ શું બપોરે કંઈ જાળા રોટલા અને દાળ સાંજે રોટલા અને શાક એમ આપે છે ઘોડાને ખપે તેવું જ હોય છે આઝાદી કાજે આપણા નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેમની યાત્રા એક ઝલક છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા એ વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે રાજાઓના તાજ મુકાવ્યા ધન્યવીર વલ્લભ સરદાર આપણા એક કવિએ આમ વલ્લભભાઈ વીરનું વિશેષણ આપ્યું વલ્લભભાઈને મળેલા જે વિશેષણોની યાદીમાં લાંબી થાય છે તેમ છે તેઓ લોખંડી પુરુષ જાણીતા છે આપણા રાષ્ટ્ર રાષ્ટ્રભાષાના મહા મહાન કવિ હરિવંશરાય બચ્ચને સરદાર પટેલ માટે એક સુંદર કવિતાની રચના કરી છે હરેક પક્ષકો કો પટેલ તોલતા હૈ હરેક ભેદકો પટેલ ખોલતા હૈ દોરાવ્યા છિપાવ સિંહ ઈસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા હૈ પટેલ હિન્દી નીડર નિડર જબાન હૈ સરદાર જન સમુદાયની નાણ ભારે પારખું હતા લોક સમુદાય પર તેમની જે જબરજસ્ત પકડ હતી જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતર્યનું દર્શન થાય છે લોકોને થતા અન્યાય અને દમન દમન એટલે કે જોર જોરમની સામે તેમની લડત એમની હંમેશા અગ્રેસર રહેતી હતી દાંડીજી દાંડીકૂચ છે દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલાવાનું છે જે દુનિયાને પહેલા ક્યારેય નહીં જોયું હોય બધા ગુજરાતીઓને ટકોર મારી ને કહી દઉં છું કે મૃત્યુનો જે ભય છે ભય હોય તો જાત્રાએ જતા રહેવાનો જાત્રાએ એટલે કે તીર્થયાત્રા પર જતા રહેવાનું કહે છે પૈસા હોય તો પાલવે બાંધી અને દેશમાંથી પલાયન થઈ જવાનું કહે છે શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચું ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે તો બાળ મિત્રો અહીં લોખંડી પુરુષ જે છે સરદાર પલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલના જે ઉદ્દગારો છે એ કહે છે કે હવે એક ધર્મયુદ્ધ યુદ્ધ ખેલાવાનો છે દુનિયા એ પહેલાં ક્યારેય જોયું નહીં હોય એવા ગુજરાતીઓને ટક્કર મારી ને કહે દાવ છે કે મૃત્યુનો ભય હોય તો અહીંથી જતા રહેજો સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ એ યુગના ત્રણેય પ્રખર દેશ ભક્તો ગાંધીજી સત્યને સત્યને જ આરા સરદારે પ્રભ પાવિત્ર અને નહેરુએ સૌંદર્યનું મહેમાન ગાન કર્યું સરદારના ગુરુ ગાંધીજી સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારોપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને મન પડ્યા છે તેમના ભારતના ગૃહપ્રધાન તરીકેની સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્રતા સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા તે જ સમયે રાજ્યોના વિલીન વિલીનીકરણની કપરી જે મહત્વની કામગીરી જે એટલે કે જવાબદારી છે જવાબદારી સરદારની સિરે આવી હતી આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું છતાં પણ ગુનેપૂર્વક તેમણે પૂરું પાડ્યું અહીં જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમણે કર્યું પણ જ્યાં કડક સાથે હાથ કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો ભારતના તમામ રાજ્યો લોકશાહી સરકારના માળખા સામે માળખા સામેલ કરી માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી રાજાશાહીનો વિકલ્પ પૂરો પડ્યો આમ દેશના અખંડતા બક્ષી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા વિનોબા લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે વળી પ્રહાર જો પોતાના ઉપર આવે તે જરાય ડગમગતા નહોતા ગાંધીજી અંગત સચિવ મહારા મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારના આંખોમાં અંગારાન જેમ ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીઓનું સર્જન વાણીમાં દેખાતું હતું અહીં વિનોબા લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા પણ પ્રહાર કરતા તે ક્યારેય ડરતા નહીં ગમે તે ભલે ગમે તેને જે પણ લાગે પણ જે વર્તો પ્રહાર છે એ વર્તો પ્રહાર પોતાના ઉપર આવે તે જરાય ડગમૂકતા નહોતા અહીં એ સરદારને એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું છે કે સરદારની શૌર્યતા જવલંત જ અને અન્ય અનંત ધૈર્યના ગુણોથી તે હું અજાણ નહોતો પણ તેમણે મને પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય હું ઋણી છું મને તેમની લાગણીઓના માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું છે આ જે ગાંધીજી છે ગાંધીજી કહે છે કે સરદારનું જે અત્યંત સ્વરૂપ તે હું છતું કરતાં જણાવું છું કે એમના પ્રેમમાં મને માતાનું જે પ્રેમ છે લાગણીઓ છે એનું સ્મરણ થઈ આવે છે વલ્લભભાઈ સહ સાદગી પ્રિય હતા સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો જે પોતાની બહેનને પણ તેમને વારસામાં આપ્યો હતો ઉત્તરકાળમાં દીકરી મણીબહેને પોતા પિતાની ઉલ્લટથી સેવા કરી હતી મણિબહેનની પણ સાદગી એવી કે ચીકડું મારેલી સાડી પહેરવામાં પણ એને નાના અનુભવતા ન હતા અહીં અખંડ ભારતના શિલ્પીનું પંદર બાર ઓગણીસો પચાસના રોજ અવસાન થયું અને ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ પ્ર વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદારને લાખ લાખ વંદન આપણે કરીએ છીએ અહીંયા આપણે જોઈએ કે એમની જે દીકરી છે એ મણિબહેન તેમને પણ એમનો એમનો જે જીવન ઉચ્ચ મંત્ર છે એ છે કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર અને એવી જ રીતે પોતાના જે દીકરીને પણ તેમણે વારસો આપ્યો એવા સરદાર વલ્લભભાઈને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ તો બાળ મિત્રો અહીંયા આપણું લેશન પણ પૂર્ણ થાય છે અને હોમવર્ક સમયસર તમારે કરીને ગ્રુપમાં મૂકવું